બધા દિવસ થી હું તમને કહું છું કે તમે ખાંસી ની દવા લઈ આવો, પણ તમે છો કે મારું માનતા જ નથી. મે વિરાજ ને કેટલા દિવસ થી કીધું છે પણ એ દવા લાવવાનું જ ભૂલી જાય છે. બિચારો કામમાં ને કામમાં ભૂલી જતો હશે. આપણો દીકરો ભૂલકણો થઈ ગયો છે, પોતાના લગ્નના નિર્ણયમાં પોતાના મા બાપ ને ભૂલી ગયો, તો દવા લાવવાનું ભૂલી જાય એમાં નવાઈ શું? ઓહો પપ્પાજી, આ ખાંસીના લીધે મારું માથું દુખી જાય છે. તમને ખબર છે મારું માઇન્ડ કેટલું ડિસ્ટર્બ રહે છે. વિરાજને કહ્યું છે દવા લેવા માટે, પણ એ ભૂલી જાય છે. ખાંસી જ થઈ છે, પગ તો સાજા છે ને, જાતે દવા લાવી જ શકાય. અને ચાલી શકો એટલું તો ખાવાનું આપીએ છીએ અમે તમને. અત્યાર સુધી અમે ખવડાવ્યું, હવે તમારો વારો. જુઓ, હું દવા લઈ લઉં. ના શારદા, હું જ લઈ જાઉં છું. સાંભળ્યું નહીં? ચાલી શકું એટલું તો ખાવા આપે જ છે. હું એમના માટે ઉકાળો બનાવી લાવું. પણ એ છે કે મારું કઈ માન્ય જ નહીં. વાહ,
વાહ બેટા વાહ, એક્ટિંગ માં ટ્રાય કરો, જરૂર ચાલી જશો. એટલે હું એક્ટિંગ કરું છું, નખરા કરું છું, જોયું આ લોકોની હું કેટલી સેવા ચાકરી કરું છું, છતાંય અમને કોઈ મારી કદર જ નથી. પણ સોરી, આમાં વાંક છે ને મારો જ છે. આ લોકો પાસે બીજી આશા શું રખાય? તમે અમારી પાસે રાખેલી તમામ આશાઓ અમે પૂરી કરી, પણ અમે ખાંસીની દવાની આશા રાખી, એ પણ તમે પૂરી ના કરી શક્યા. ખાંસી નહીં ને જાણે મોટું કેન્સર થઈ ગયું હોય. અરે એક સામાન્ય ખાંસીમાં તમે કઈ મરી નથી જવાના, અને મરી જાવ તો ભલે, કાલે મરતા આજે મરો. મમ્મી, તારી આ હિંમત સ્વાતિ ઉપર હાથ પડે છે. આજ સુધી કોઈની હિંમત નથી થઈ કે મારી સામે આંખ ઊંચી કરીને જોઈ શકે, અને આજે આજે તારી આ માએ મારી ઉપર હાથ ઉપાડ્યો છે. આનાથી વધારે હું સહન નહીં કરી શકું. બસ હવે કાં તો હું આ ઘરમાં રહીશ અને કાં તો આ લોકો રહેશે.